नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन क्लास में आप सर्वनु हार्दिक स्वागत है। आज ना वीडियो में आपणे स्टैंडर्ड 6 यूनिट 3 एनो पार्ट 2 जोवाना छे। पार्ट 1 आपणे जोई गया छे, हवे पार्ट 2 जोईए। तो एमां सौथी पहेला छे ट्रू फॉल्स। तो राइट ट्रू फॉल्स, करेक्ट द फॉल्स सेंटेन्सेस। जे खोटू वाक्य छे ए तमारे करेक्ट एटले के साचुं लखवानुं छे। सिद्धार्थ विल शूट साउथ विथ हिज स्टूडेंट। तो सिद्धार्थ छे ए पोताना विद्यार्थीओ સાથે બૂમો પાડશે, તો હા ટ્રુ। સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ। તો સિદ્ધાર્થ છે એના વિદ્યાર્થીઓને ઉતારી પાડશે, તો એમાં આવશે ફોલ્સ। સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ। સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર્સ। સિદ્ધાર્થને લેક્ચર પસંદ છે, તો એમાં આવશે ફોલ્સ। સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર્સ અથવા તો સિદ્ધાર્થ ડઝ નોટ લાઇક लेक्चर्स। सिद्धार्थ विल टीच हिज स्टूडेंट्स थ्रू एक्टिविटीज। तो एक्टिविटी द्वारा सिखावशे, तो हाँ ट्रू। सिद्धार्थ विल इंसिस्ट ऑन पिन ड्रॉप साइलेंस इन द क्लास। तो पिन ड्रॉप साइलेंस ने ए वर्गी रहेशे, फॉल्स। तो सिद्धार्थ विल नॉट इंसिस्ट ऑन पिन ड्रॉप साइलेंस इन द क्लास। सिद्धार्थ विल बिकम अ फ्रेंड टू हिज स्टूडेंट। तो ट्रू। ईवा विल लर्न स्काई गेजिंग। ट्रू। ईवा विल नॉट अर्न गुड मनी। ईवा ने सारा पैसा नहीं मळे, तो एमां आवशे फॉल्स। मळशे, तो ईवा विल लर्न गुड मनी। द बॉयज एंड गर्ल्स केम टू सी द फ्लॉक ऑफ ईग्रेट्स। तो ना खोटू आवशे, एमां शुं आवशे, फ्लेमिंगो आवशे। द बॉयज एंड गर्ल्स केम टू सी फ्लॉक ऑफ फ्लेमिंगो। પછી ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર। ટ્રુ। ત્યાર પછી નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, નહીં ફોલ્સ। તો નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર। નીતિન લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ। ટ્રુ। પછી નીતિન વિલ એન્જોય ઓલ સીઝન્સ, ફોલ્સ। નીતિન વિલ એન્જોય ઓલ સીઝન્સ। નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ। ટ્રુ। હવે અહીંયા આપણને એવું કહે છે કે સાદા વર્તમાન કાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો એમાં આપણે જોયું હતું કે આઈ, વી, યુ, ધે અથવા તો બે વ્યક્તિના નામની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આપડતા આપણે મૂળ રૂપ, અને હી, સી અથવા ઇટ એક વ્યક્તિના નામ હોય અને આ ત્રણ આપેલા હોય તો તેની સાથે બહુવચનનું રૂપ, બરાબર। આપણે આ વિડીયોમાં જોઈ ગયા છીએ ક્યાં, તો કે સાદો વર્તમાન કાળ આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે એની ડીપમાં ચર્ચા કરી ગયા છીએ, બરાબર છે। તો ધ ચિલ્ડ્રન એટલે જાજા બધા બાળકો, તેની સાથે ગો આવશે। ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એવરી ડે। ફાધર એટલે એક વ્યક્તિનું નામ, તો તેની સાથે બહુવચન રૂપ આવશે। તો રીડનું બહુવચન રીડ્સ। ફાધર રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે। રામજીભાઈ એટલે એક વ્યક્તિ, તો ડ્રાઈવ્સનું બહુવચન, સોરી ડ્રાઈવનું બહુવચન ડ્રાઈવ્સ। પોસ્ટમેન, ડિલિવરનું બહુવચન ડિલિવર્સ લેટર્સ। પછી ધ બોયઝ ખાલી જગ્યા ધ રૂમ એવરી ડે। ધ બોયઝ એટલે જાજા બધા બાળકો, તો તેની સાથે મૂળ રૂપ। ક્લીન, ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે। પછી હંસાબેન, તો એક વ્યક્તિનું નામ છે, તો તેની સાથે બહુવચન આવે, તો અહીંયા જ્યારે પાછળ SH આપેલા હોય ત્યારે ES લાગે। અ કાવ ગીવ્સ, કાવ એટલે ગાય, એક પ્રાણીની વાત છે, તો ગીવ્સ અ। ધ સ્ટુડન્ટ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન। વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓની વાત છે એટલે મૂળરૂપ। મનુભાઈ એક વ્યક્તિનું નામ છે એટલે બહુવચન, તો રિંગ્સ અ। મધર એક વ્યક્તિનું નામ, કૂકનું કૂક્સ। પછી હવે ભૂતકાળ વડે ખાલી જગ્યા પૂરવાની છે। ભૂતકાળ પણ આપણે જોઈ ગયા છીએ ક્યારે, તો કે સાદો ભૂતકાળ આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે જોયું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કઈ રીતે થઈ શકે, અને આપણી ગ્રામરમાં પણ આપણને ઘણા બધા રૂપ આપેલા છે જે આપણે પાકા કરેલા જ હશે, બરાબર। જ્યારે આપણે ભૂતકાળ શીખ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે આ રૂપ છે પાકા કરી લેવાના છે। તો મીનાબેન, વોશનું થાય વોશ્ડ ક્લોથ લાસ્ટ ઇવનિંગ। ફરીદા, કમનું થાય કેમ, CAME। ધ બોયઝ
फ्लाय नू थाय फ्लू काइट्स लास्ट संडे रचना ड्रो नू थाय ड्रीव डी आर ई डब्ल्यू पछी वी ईट नू थाय एट ए टी ई एट एन एप्पल्स सॉरी एप्पल्स इन द मॉर्निंग धेय छे तो गो नू थासे वेंट धेय वेंट टू जामनगर यस्टरडे द प्यून रिंग नू थाय रेंग आर ए एन जी आर ए एन जी अने आई खाली जगह धेट सर्ट यस्टरडे तो लाइक नू थाय लाइक ड बराबर भविष्य काल तो भविष्य काल में पण आपणे जोयुं हतुं के बधा ज कर्तानी साथे एक तो विल मूकवानुं અને ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું મૂળ રૂપ તો આ તો તમને આવડતું જ હશે બધામાં વિલ મૂકી દેવાનું અને જે કૌંસમાં છે તે મૂકતું જવાનું છે બરાબર આ રીતે હવે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો સ્ટડી ધેર પ્લાન કેરફુલી તો અહીંયા એક આપણને ટાઈમ ટેબલ આપેલું છે ટીચર છે સ્ટુડન્ટ છે વર્ક રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ વર્ક અથવા તો રિસ્પોન્સિબિલિટી એટલે કે એની જવાબદારીઓ તો શૈલેષ ભાઈ છે એને સ્ટુડન્ટ કોણ આપેલા છે મોહન રવિ અને ગીતા રજિસ્ટર એન્ટ્રી એટલે કે જે વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓ આવે છે એનું નામ લખશે કાર્ડમાં એનો સમય શું છે 8-9 મિત્તલબેન તો પૂજા વિનય અને ઉમંગ અલોટ સ્ટોલ તો કે સ્ટોલ આપશે બધાને 9-9:30 રજનીભાઈ અલી વંદના અને યામિની અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ એટલે કે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરશે 11-3 સમય છે અને દીપાલીબેનને વિદ્યાર્થીઓ કોણ છે તો કે મેઘા કિરણ અને હર્ષ વેલકમ ગેસ્ટ મહેમાનોનું સ્વાગત કરશે તો કે 9:30 આપણને પ્રશ્ન આપેલા છે કે વેર ઇઝ ધ ફેર ફેર ક્યાં હતો તો કે વિદ્યા મંદિર સ્કૂલમાં હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ફોર ધ ફેર વોલન્ટિયર એટલે સ્વયંસેવકો કેટલા છે તો આપણે જોઈએ તો બધામાં 3-3 આપેલા છે તો 4-12 હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર કેટલા ટીચર છે તો 4 વેન વિલ ધ પાર્ટિસિપન્ટ ગેટ ટી એન્ડ સ્નેક્સ તો એને ચા અને નાસ્તો ક્યારે ક્યારે મળશે તો કે 11 થી 11 વાગે અને 3 વાગે હુ વિલ અલોટ ધ સ્ટોલ સ્ટોલ કોણ અલોટ કરશે તો કે પૂજા વિનય અને ઉમંગ અને ગેસ્ટને કોણ આવકારશે તો કે મેઘા કિરણ અને હર્ષ હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ એન્ટ્રી કોણ રજિસ્ટર કરશે તો કે મોહન રવિ અને ગીતા હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ બરાબર ચા નાસ્તાની કોણ વ્યવસ્થા કરશે તો કે અલી વંદના અને યામિની ત્યાર પછી હુ વિલ ગાઈડ અલી વંદના એન્ડ યામિની અલી વંદના અને યામિનીને સલાહ કોણ આપશે સૂચન કોણ આપશે તો કે રજનીભાઈ પછી મોહન રવિ અને ગીતાને સલાહ આપશે શૈલેષભાઈ સૂચન આવશે શૈલેષભાઈ પછી મેઘા કિરણ અને હર્ષને સૂચનો આપશે દીપાલીબેન પૂજા વિનય અને ઉમંગને મિતાલીબેન ગેસ્ટ ક્યારે આવશે તો કે 9:30 વાગે અને રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે તો કે 8 વાગે હવે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આપેલી છે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ ક્યાં સાયન્સ ફેર હતો તો કે વિદ્યા મંદિર સ્કૂલમાં રજિસ્ટ્રેશન વિલ બિગિન એટ 8 AM ગેસ્ટ વિલ અરાઇવ્સ એટ 9:30 12 સ્ટુડન્ટ વિલ વોલન્ટિયર ફોર ધ ફેર અને 4 ટીચર વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર પછી મોહન રવિ એન્ડ ગીતા વિલ રજિસ્ટર ધ એન્ટ્રી ધે વિલ રજિસ્ટર ધ એન્ટ્રી ફ્રોમ 8 AM ટુ 9 AM શૈલેષભાઈ વિલ ગાઈડ ધેમ શૈલેષભાઈ તેમને સૂચનો આપશે અથવા તો તેમને મદદરૂપ થશે પૂજા વિનય એન્ડ ઉમંગ વિલ અલોટ ધ સ્ટોલ ફ્રોમ 9 AM ટુ 9:30 AM દે વિલ બિગિન સોરી દે વિલ બી ગાઈડેડ બાય મિતાલી બેન એવી રીતે આમાં અલી વંદના એન્ડ યામિની વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ એટ 11 AM એન્ડ ધેન એટ 3 PM ઇન ધ આફ્ટરનૂન ધે વિલ બી ગાઈડેડ બાય રજનીભાઈ એવી જ રીતે મેઘા અને કિરણમાં લખવાનું છે તો હવે આઈ વિલ બીકમ તમે શું બનશો એ નિબંધ તમારે અહીંયા લખવાનો છે
અને વિઝિટ ટુ અ ગાર્ડન આ બંને નિબંધ હું તમને પીડીએફમાં સેન્ડ કરી દઈશ. ત્યાં સુધી તમારા હોમવર્કમાં આપણે જેટલું અહીંયા જોઈ ગયા છીએ એ તમારે સ્વામાં લખી લેવાનું છે, બરાબર. આપણે ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.